ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલાકી એકેડેમીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવા આવ્યા છીએ જે કરંટમાં જે ટેગ આપવામાં આવે છે, જે જીઆઈ ટેગ કહેવામાં આવે છે, એ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું. જેથી કરી તમે આ વિડીયો સંપૂર્ણ જોશો. અને જો હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. એટલા માટે તો કે તાજેતરમાં જે કર્ણાટકના શિશ્રી સોપારીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, એ ખાસ યાદ રાખજો. કેમકે આ ક્વેશ્ચન તમને આવતી દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકાય, તે માટે મેં આજે આ ટોપિક લીધેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જીઆઈ ટેગ છે એનું ફૂલ ફોર્મ થાય છે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, જે ભૌગોલિક સંકેત જેને કહેવામાં આવે છે એ છે. અને ત્યારબાદ તો આપણે જોઈએ કે જીઆઈ ટેગ શું છે, તો કે જીઆઈ ટેગ એટલે કે જે તે પ્રદેશની પ્રખ્યાત વસ્તુઓને આ ટેગ આપવામાં આવે છે. અને જીઆઈ ટેગ 10 વર્ષ સુધી માન્ય ગણવામાં આવે છે, ત્યારબાદ તેને રિન્યૂ કરાવવો પડે છે. અને જીઆઈ ટેગ જે પ્રાકૃતિક વસ્તુઓ તથા નિર્મિત વસ્તુઓને વિશિષ્ટ ગુણવત્તા માટે આપવામાં આવે છે. ને પહેલીવાર સોપારીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ શિશ્રી સોપારીનું ઉત્તર કર્ણાટકના એલપુર અને સિદ્ધમાં જે જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. ને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો. અને જો તમારે આ પીડીએફ જોતી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો, જેથી તમને અમે આ પીડીએફ ફાઇલ પ્રોવાઈડ કરશું. જય હિન્દ, જય ભારત.